वावाजोडुं जे गुजरातने टकराशे जेने लईने तंत्र सज्ज। केन्द्रीय मंत्री मनसुख मांडविया कच्छना कंडला बंदरनी समीक्षा करवा पहोंच्या हता। मनसुख मांडवियाए कंडला आसपासना विस्तारोमां परिस्थितिनी समीक्षा करी। जे स्थळो परथी लोकोने स्थानांतरित करवामां आव्या छे ते गामोनी समीक्षा कर्या बाद तेमणे कंडला बंदरनी मुलाकात लीधी। महत्वनुं ए के वावाजोडाने लईने कच्छ जिल्लो हाई एलर्ट पर छे। ये हम जहाँ खड़े हैं ये कांडला पोर्ट का एक विस्तार है। कांडला पोर्ट के लो लाइंग एरिया का एक विस्तार है। उस विस्तार को हमने पूरी तरह से खाली करवा लिया है। इस विस्तार में तकरीबन 1500 से 2000 लोग रहते थे। उन सारे लोगों को हमने यहाँ से हटा के उनको गोपालपुरी ले गए हैं। उनको गांधीधाम के शेल्टर प्लेस में ले गए हैं। कुछ लोग यहाँ से जो गाँव जाना चाहते थे उनके लिए हमने बस की व्यवस्था की। पोर्ट की तरफ से फ्री बस की व्यवस्था की गई है। રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં બપોર જોઈ વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે। અમરેલી જાફરાબાદ શહેરના સામા દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને તંત્રની ટીમ દ્વારા 125થી વધુ લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે। દરિયાકિનારે પવન અને કરંટ વધવાના કારણે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે। મળતી માહિતી અનુસાર તમામ લોકોને જાફરાબાદની પારેખ સ્કૂલમાં સુરક્ષિત જગ્યા ઉપર ખસેડાયા છે। જામનગરમાં બપોર જોઈ વાવાઝોડાથી જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થાય તે માટે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે, જેમાં દરિયાકાંઠાના અને તેની નજીકના ગામોમાં કાચા મકાનો કે ઝૂંપડાઓમાં રહેતા લોકો તથા મહાનગરપાલિકા વિસ્તારમાં મળી કુલ 8542 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે। તેમજ દરિયાકાંઠાના ગામોમાં રાહત અને બચાવની કામગીરી 2 એસડીઆરએફ અને 2 એનડીઆરએફની ટીમ ફાળવાઈ છે। દરિયાકાંઠાના 0-5 તથા 6-10 કિલોમીટર એરિયામાં 39 ગામોમાં આશ્રય સ્થાનો નક્કી કરાયા છે અને તેમાં આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે। જિલ્લા કલેક્ટર બીએસઆઈએ દરેક તાલુકા માટે વર્ગ 1ના લાયઝન અધિકારીની નિમણૂક કરી। મહાનગરપાલિકા નગરપાલિકા વિસ્તારમાંથી અંદાજે 157 જેટલા હોર્ડિંગ્સ અને સાઇનબોર્ડ ઉતારી લેવાયા છે। કલેક્ટરે જિલ્લામાં તમામ મોટા ઉદ્યોગગૃહો સાથે પણ બેઠક કરી સલામતીના પગલાં લેવા સૂચના આપી। એરફોર્સ, નેવી, આર્મી તથા કોસ્ટગાર્ડના ઓફિસર સાથે બેઠક કરી એરલિફ્ટ સહિતની તમામ મદદ માટે ટીમોને તૈયાર કરી છે।